અમદાવાદના સીજી સોફ્ટવેર ખાતે સિમ્બાલિયન સાયકલિંગ કોમ્પ્યુનિટી શિયાળો આવે એટલે આરસ આવે પરંતુ લોકો હવે જાગૃત બની રહ્યા છે અને ફિટનેસ પ્રત્યે સજાગ પણ બની રહ્યા છે નાના મોટા યુવા કે વડીલ સૌ કોઈ શિયાળાની સવારમાં કસરત દ્વારા પોતાના શરીરને ફિટ રાખવા માટે તત્પર બનતા હોય છે આપણું અમદાવાદ ફિટ અમદાવાદ અમદાવાદ કેમ્પેન અંતર્ગત સિમ્બાલેન સાયકલિંગ કોમ્યુનિટી દ્વારા ડિકેથલોન શોપ સીજી રોડથી સવારે છ વાગ્યાથી શરૂ કરીને ખાસ એકવીસ કિલોમીટર સાયકલોથોન અને પાંચ મીટર વ્યથોનનું આયોજન કરવામાં આવ્યું હતું નિઃશુલ્ક રજિસ્ટ્રેશન દ્વારા ત્રણસોથી વધુ સભ્યો સાયકલિંગ માટે અને સાતસોથી વધુ સભ્યો રનિંગ માટે જોડાયા હતા સાયકલેથોન અને શરૂઆત સવારે છ વાગે રાષ્ટ્રગાન ગાઈને પછી ફ્લેગ ઓફથી કરવામાં આવી હતી આ વાર્ષિસે સિમ્બાલય સાયકલિંગ કોમ્યુનિટીના ફાઉન્ડર શ્રી જીગ્દીશ પટેલે જણાવ્યું હતું કે અમે આપણું અમદાવાદ ફિટ અમદાવાદ અને બોડી એન્ડ બાયસિકલ ફોર ફિટ ઇન્ડિયા વિચારણા અંતર્ગત આ સાયકલે થોન વોકે આયોજન કર્યું હતું લોકો ફિટ રહે અને તેમની તંદુરસ્તી પણ જળવાઈ રહે તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું તેઓ પોતે છેલ્લા સત્તર વર્ષથી સાયકલિંગ કરે છે કે જેથી સ્વાસ્થ્ય જળવાઈ રહે આ અગાઉ તેમને વર્લ્ડ હાર્ટ ડે નિમિત્તે પણ સાયકલ થોન અને વોકેથોનનું આયોજન કર્યું હતું એકવીસ કિલોમીટરની સાયકલ થોનનો અમદાવાદના પંચવટી સર્કલ પાસે આવેલ ડીકેથલન શોપથી શરૂ થઈને પરિમલ ગાર્ડન મહાલક્ષ્મી ક્રોસ રોડ દિવાન બલ્લુભાઈ સ્કૂલ એનઆઈડી રોડ પાલડી રિવરફ્રન્ટ રોડ વાયા એલિસ બ્રિજ નેહરુ બ્રિજ ગાંધી બ્રિજ દદિ ઋષિ બ્રિજ થઈને રિવરફ્રન્ટ રોડ ચંદ્રનગર બ્રિજ નારાયણનગર સોસાયટી કલગી ક્રોસ રોડથી લો ગાર્ડન થઈને ડીકેથલન શોપ ખાતે પરત ફરી હતી જેમાં ત્રણસોથી ચારસો લોકો જોડાયા હતા પાંચ કિલોમીટરની વોકેથોન અમદાવાદના પંચવટી સર્કલ પાસે આવેલ ડીકેથલન શોપથી પરિમલ ગાર્ડન મહાલક્ષ્મી ક્રોસ રોડ પાલડી ક્રોસ રોડ કલગી ક્રોસ રોડ લો ગાર્ડન સમર્થેશ્વર મહાદેવ મંદિરથી જે ડબલ્યુ ક્રોસ રોડ થઈને ડીકેથલન શોપ ખાતે પરત ફરી હતી જેમાં સાતસોથી આઠસો લોકો જોડાયા હતા આ ઉપરાંત આ દરમિયાન કેનેડાના પાર્ટ્સ દ્વારા ગુજરાતના અમદાવાદમાં નિર્મિત પાંચ પોઈન્ટ પાંચ ઇંચ જાડા ટાયર સાયકલ ખાસ આકર્ષણનું કેન્દ્ર બની હતી જેને લઈને લોકો ઉત્સુકતા સાથે સેલ્ફી પડાવતા જોવા મળતા હતા આ વોકેથોનમાં જોડાયેલ યુવતીઓ તેમજ પોલીસ કોન્સ્ટેબલ અને અન્ય લોકો દ્વારા તેમના શરીરને ફિટ રાખવા બદલ અભિપ્રાય આપવામાં આવ્યા હતા વિશાલ રાજપૂત ટીવી અમદાવાદ આયોજન રાખવામાં આવ્યું છે એનાથી બધાને બેનિફિટ છે કે પોતાની ફિટનેસ ઉપર ધ્યાન રાખી શકે એ લોકો લેડીઝોને હંમેશા ફિટ જ રહેવું જોઈએ ઘરની કામગીરી તો બધાને હોય જ એમ પણ પોતાના માટે ટાઈમ કાઢીને આમાં પણ ધ્યાન આપવું જોઈએ કે પોતે લેડીઝ ફિટનેસમાં વ્યવસ્થિત રહેશે ને તો ઘર પણ વ્યવસ્થિત સાચવી શકશે અને એમના બાળકોને બી એ પોતે ફિટ હોય તો બાળકોને બી ફિટ રાખી શકે હા એ સારી વસ્તુ છે કે હા ફિટનેસ માટે પોતાના ઉપર ધ્યાન આપે છે અને હજુ પણ હું તો એમ કહું છું કે પોતાના ફિટનેસ ઉપર ધ્યાન આપે અને બહારનું બધું ફ્રૂટ ને બધું છે એટલે ઓછું રાખે ઘરનું જમવાનું હોય એટલે સારું છે બધી બીમારીઓથી દૂર રહેવાય ફિટ રહીએ ઘરનું ખાવાનું હોય અને હું કોલેજોમાં જાઉં છું તો જોઉં છું બધા કેન્ટીનમાં બેસી રહે કોફી કરવા જાય પીઝા બર્ગર રોજનું રૂટિન ખાવાનું થઈ ગયું છે એના માટે ફિટનેસ બહુ જરૂરી થઈ ગઈ છે જંક ફૂડ ઓછું કરવું પડે પ્લસ ચાલવું બી પડે ફિટ બી રહેવું પડે એના માટે હું આજે પાર્ટિસિપેટ મેં અહીંયા કરેલો છે અને હું ચાહું કે બધી જ છોકરીઓ મારા જેવી પાર્ટિસિપેટ કરે અને એનું શરીર ફિટ બનાવે રાખવી જોઈએ દરેક સિઝનમાં રાખવી જોઈએ ફિટનેસ એ બહુ જરૂરી છે લોંગ લાઈફ જીવવા માટે દરેક પ્રવૃત્તિ માટે ભણવા માટે બધી રીતે છોકરીઓ માટે એ ખાસ સંદેશ છે કે સૌથી વધારે જો શરીર વધતું હોય ને તો છોકરીઓનું જ વધતું હોય છે બધી રીતે કેમ કે મોસ્ટ ઓફ એ ઘરે બેસીને વર્ક કરવાનું પ્રિફર કરે છે બહાર નથી જતી હોતી તો એમને વધારે ઘરની વહુઓ હોય છે લેડીઝ હોય છે એમને વધારે ચાલવા જવું જોઈએ વર્કઆઉટ કરવું જોઈએ ઘરની બહાર નીકળવું જોઈએ સવારે વહેલા ઉઠવું જોઈએ વહેલા ઉઠવાના બહુ બધા ફાયદા હોય રામદેવ બાબા કહે છે નરેન્દ્ર મોદી બી આ પહેલ કરી છે તો આપણે બી કરવી જોઈએ આ રેસ નું આયોજન આપડા લાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ જે ફિટ ઇન્ડિયા માટે સંકલ્પ લીધો છે એના એક સ્વયંસેવક તરીકે અમે લોકો એમની સાથે છીએ એ દર્શાવવા માટે આપણું અમદાવાદ ફિટ અમદાવાદના સ્લોગન સાથે આખા ગુજરાતને સંપૂર્ણ સ્વસ્થ બનાવવા તરફ પ્રયાણનો એક અભિગમ છે ઘણી વખતે આનંદ થાય કે ફાફડા જલેબી દશેરાના દિવસે આટલું બધું ખાઈ જનાર આપણે ભારતીયો ગુજરાતીઓને એમાં ખાસ કરીને અમદાવાદીઓ જ્યાં સવારે હવે પાંચ વાગે ઉઠી અને કસરત બાજુ વળ્યા છીએ એ જોઈને બહુ જ આનંદનો વિષયનો ગર્વ થાય પણ એની સાથે હવે એ યુવા વર્ગ પણ જોડાયો છે મારા જેવા આવા વડીલ મિત્રો જે આજે પોતાની જાતને એમ કે છે કે હું આ કરતો નહોતો હજુ કરું છું હું પહેલાં સાયકલ ચલાવતો નતો હું આજે પણ સાયકલ ચલાવું છું આવું બોલતા મને એક બાળક તરીકેનો ગર્વ થાય એવા વ્યક્તિઓ જ્યારે આપણી સાથે હોય સમાજને રાહ આપવાવાળા વ્યક્તિઓ આપણી સાથે હોય સમાજમાં પ્રતિષ્ઠિત વ્યક્તિઓ કે જે મોટા મોટા બિઝનેસમેન હોય ગવર્મેન્ટના ઓફિસર્સ હોય કન્સલ્ટન્ટસ હોય એ લોકો પણ જો સવારે બે કલાક પોતાના સ્વાસ્થ્ય માટે સમય ફાળવતા હોય તો આપણે લોકો કેમ નહીં એ સ્લોગન સાથે લોકો ફિટ ઇન્ડિયા બાજુ વળી રહ્યા છે ગુજરાતીમાં કહેવાય કે મન હોય તો માળવે જવાય અમે પણ ક્યારેક આવી રીતે પૈસા પદ અને પ્રતિષ્ઠાની આપાધાપીમાં આ બધું ખોઈ ચૂક્યા હતા અને તબિયતને બગાડી ચૂક્યા હતા મને પણ ક્યારેક સ્પોન્ડિલાઇટ બેકએક લો બીપીના પ્રોબ્લેમ હતા અને પછી મેં અભિગમ બદલ્યો લાગ્યું કે આ પૈસા તો અહીંયાના અહીંયા રહી જશે શરીર જ મને આખી જિંદગી સાથ આપશે તો એના માટે હું શું સમય ફાળવું છું તો આ બાળકોને હું કહેવા માંગુ છું કે તમે કોઈ પણ પ્રવૃત્તિ કરો સવારનો દોડ બે કલાક વહેલા ઉઠીને પણ છ થી આઠ તમારા પોતાના સ્વાસ્થ્ય માટે ફાળવજો એ તમને બહુ જ